ભાવનગર જિલ્લાના તળાજા પાસેના સરતાનપર બંદર ગામે મહિલા સરપંચ તરીકે ફરજ બજાવતા હર્ષા વિષ્ણુભાઈ યાદવે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી, તેમજ તેમના પતિ વિષ્ણુભાઈ યાદવે પણ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. છતાં આ બંને વેક્સિનનો બીજો ડોઝ લેવા ગયા તો તેમને એવું કહેવામાં આવ્યું કે તમને તો વેક્સિન અપાઈ ગઈ છે. તેઓએ બીજો ડોઝ બંને જણાએ લઈ પણ લીધો હોય તેવું પ્રમાણપત્ર બંને પતિ પત્નીનું બની ગયું છે. આશ્ચર્યની વાત એ છે કે સરપંચનું જો આવું થતું હોય તો ગામના સામાન્ય જન બાબતમાં શું વિચારી શકાય. આ મામલે આજે મહિલા સરપંચના પતિ વિષ્ણુભાઈ યાદવ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે ગામની વસ્તી કુલ 25,000 જેવી છે અને મોટાભાગના લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ અપાઈ ગયો હોય તેવા પત્રો બની ગયા છે. આ બધું કઈ રીતે થયું તે તપાસનો વિષય છે. તેમ જણાવી વિષ્ણુભાઈએ જણાવ્યું કે ટાર્ગેટ પૂર્ણ થયેલો બતાવવા કદાચ આ પ્રકારનું કોઈ ક્ષતિયુક્ત કાર્ય થઈ ગયું હોય તેવી શક્યતા નકારી શકાતી નથી. આ મામલે ભાજપના જાહેર આરોગ્ય સમિતિના જિલ્લા પંચાયતના ચેરમેન વિક્રમભાઈ નાનજીભાઈ ડાભીએ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીને પણ પત્ર લખ્યો છે. સરદાનભર PHCમાં વેક્સિનેશનમાં થયેલી ભૂલો બાબતે વિગતો જણાવી છે.